ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ તમે બધા હશો આજે આપણે ગુજરાતી વિષય ભણવાનો છે ધોરણ ના ગુજરાતી વિષયમાં પહેલાં આપણે શું ભણવાનું છે એ તમને તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે અને તમને તમારી સ્ક્રીન સમક્ષ દેખાઈ રહ્યું હશે આપણે પહેલાં એ સમજી લઈએ અને પછી આપણે આગળ જે ભણવાનું છે તેના વિશે જાણકારી મેળવીશું પહેલા તમને અનુક્રમ મણિકા એટલે કે ઇન્ડેક્સ દેખાઈ રહ્યું છે ઇન્ડેક્સમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર એટલે કે ફર્સ્ટ સેમ અને સેકન્ડ સેમેસ્ટરની તમને લેસન દેખાઈ રહ્યા છે આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં જે લેસન ભણવાના છે તેના વિશે જોઈ લઈએ પહેલા ફર્સ્ટ લેસન છે તમારું નાવડી ચાલી હવે એક એ સુંદર મજાનું કવિતા સ્વરૂપનું કાવ્ય છે બીજું છે ઠંડી એ પણ એક કાવ્ય છે યાની કે છે ત્રીજો તમારો પાઠ કે લેસન છે સાચી હજ જે એક બોધવાચક એટલે કે તમને એમાંથી શીખ મળે એવી સ્ટોરી એટલે કે વાર્તા છે પછી છે લાખો વણઝારો એ પણ તમે એમાંથી બોધ લઈ શકો એટલે કે શીખ મેળવી શકો કંઈક નવું શીખી શકો તેવી શું છે વાર્તા છે એના પછી આવે છે પુનરાવર્તન વન એના પછી આગળ પાંચમું ચેપ્ટર છે ઉખાણા ઉખાણા એટલે કે પઝલ તમને એવા ઉખાણા એટલે કે પઝલ આપી છે જે તમારે સોલ્વ કરવાની છે આગળ છે રાતા ફૂલ જે તમારું છઠ્ઠું ચેપ્ટર છે તે પણ એક પ્રકારનું કેવું છે કાવ્ય એટલે કે કવિતા છે સાતમું ચેપ્ટર છે કલાકારની ભૂલ એ પણ એક મસ્ત સ્નાની એવી વાર્તા છે જેમાં તમને ખૂબ મજા પડશે અને અંતમાં આવે છે તમારું પુનરાવર્તન બે એટલે કે તમારે પ્રથમ સત્રમાં કેટલા ચેપ્ટર કરવાના છે સાત ચેપ્ટર ભણવાના છે એમાં તમારું પહેલું ચેપ્ટર છે નાવડી ચાલી હવે આપણે નાવડી ચાલી તેના વિશે વિસ્તૃત એટલે કે ઊંડાણપૂર્વક સમજૂતી ચાલી હવે આપણે આ કાવ્યની વિસ્તૃતપૂર્વક પૂર્વક સમજૂતી મેળવીશું નાવડી એટલે કે હોડી હોડીની વાત કરવામાં આવી છે ચાર મિત્રો હોય છે ચારથી પાંચ મિત્રો હોય છે એ ભેગા મળીને શું બનાવે છે હોડી બનાવે છે દરેક મિત્ર પોતપોતાને જે વસ્તુ મળે છે તે લાવે છે અને આવી રીતે બધા ભેગા મળીને એક એક વસ્તુ ભેગી મળીને અને સાથે કામ કરીને શું બનાવે છે નાવડી બનાવે છે તેમાંથી આપણને પણ એક શીખવા મળે છે કે બધા સાથે મળીને કામ કરીએ તો જલ્દીથી સફળતા મળે કામ સરળતાથી થઈ શકે છે આપણે આ સ્ટોરીનું એટલે કે આ શીખ પરથી હવે આ કાવ્યને સમજીએ છીએ પીલું ઉંદર કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા હવે શું છે કે એક સમયની વાત છે એક સમયે એટલે કે એક દિવસે શું થાય છે દેડકો પીલું એટલે કે મરઘીનું બચ્ચું જે તમને દેખાઈ રહ્યું છે આના પર કે એને શું કહેવાય મરઘીના બચ્ચાને પીલું કહેવાય કીડી ઉંદર અને ભમરો એ બધા એક સાથે જાય છે ફરવા નીકળે છે ચાલો તરીએ કહીને દેડકો પાણીમાં કૂદી પડ્યો હવે શું થાય છે કે દેડકો આગળ જઈને સરોવર જુએ છે સરોવરમાં પાણી જુએ છે હવે આપણે ઘણી વખત જોયું છે આપણે દેડકાને પાણીમાં જોયો છે એટલે દેડકાને પાણી શું ગમે ખૂબ ગમે અને એને એમાં તરવાની મજા આવે એના લીધે એને પાણી વધારે ગમે છે એટલે જેવું સરોવરમાં પાણી જોયું કે તળાવમાં પાણી જોયું એટલે દેડકો શું થાય છે એના પર પાણીમાં કૂદી પડે છે ખુશ થઈને અને એમ કે છે કે ચલો ચલો હવે આપણે બધા તરવા લાગીએ પણ અમને તો તરતા નથી આવડતું પીલું ઉંદર કીડી અને ભમરાએ કહ્યું હવે શું થાય છે આ જે બધા ફ્રેન્ડ્સ હતા મિત્રો હતા બધા એમાંથી એક જ ને તરતા આવડતું હતું અને કોણ હતું દેડકો બાકી જે પીલું છે એટલે કે મરઘીનું બચ્ચું હતું ઉંદર કીડી અને ભમરાને શું હતું તરતા આવડતું નતું એટલે બધા કેવા થઈ ગયા અપસેટ થઈ ગયા એટલે કે નિરાશ થઈ ગયા પીલું ઉંદર કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું હવે આ લોકોને શું થયું કે તરતા આવડતું નહોતું અને દેડકો તો પાણીમાં મસ્ત તરતો હતો હવે જોઈને લોકો કેવા થઈ ગયા નિરાશ થઈ ગયા એમાં પણ દેડકાએ આવું કર્યું કે સરોવરનું જે પાણી જોયું એટલે તરત ખુશ થઈ ગયો અને તરત કૂદી પડ્યો એને એના ફ્રેન્ડ્સનો સાથ આપ્યો નહીં એ લોકોને પૂછ્યું બી નહીં કે તમને તરતા આવડે છે કે નથી આવડતું એ આવી રીતે એના બિહેવ જોઈને શું થઈ ગયો એનો વર્તાવ જોઈને એ લોકો નારાજ થઈ ગયા પીલું ગયું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું લઈ પાછું આવ્યું નાળિયેળની કાચલી લઈ આવ્યો હવે શું થાય છે પીલું શું કરે છે ક્યાંક જઈને આવે છે અને શું કરે છે એક પાંદડું લઈ આવે છે એટલે ઝાડ પરથી એક પાંદડું પડ્યું હશે એ ક્યાંકથી લઈ આવે છે ઉંદર છે નારિયેળની કાચલી લઈ આવે છે નારિયેળની કાચલી એટલે કે આપણે જોયું છે કે ઘણી વખત આપણે જે શ્રીફળ લઈએ છીએ ભગવાનને પ્રસાદ કરવા પછી એમાંથી આપણે અંદરનું સ્ટ્રકચર કાઢી લઈએ છીએ અને જે વધે છે એને શું કાચલી કહેવાય હવે એ બંને શું લઈ આવે છે પીલું ઝડપથી પાંદડું લઈ આવે છે અને ઉંદર નાળીયે કાચલી લઈ આવે છે પછી બીજા બી બે આપણને આમાં દેખાઈ રહ્યા છે કે બીજા લોકો શું લઈને આવ્યા છે તો પછી કીડી બેન છે કીડી શું લઈને આવી છે લાકડી લઈને આવી છે પાંદડું લઈને આવે છે ઉંદર નાળિયે ની લઈને આવે છે કીડી લાકડી લઈને આવે છે અને ભમરો દોરી લઈને આવે છે હવે તમને થયું કે આ બધા આવું કેમ લઈને આવ્યા

હવે એ લોકો શું કામ કરે છે આ નાળિયેરની કાચલી છે પાંદડું છે 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 લાકડી અને એનાથી શું બનાવે છે બનાવે છે એટલે એ હોડી બનાવવાના કામમાં લાગી જાય છે તેમની નાવડી ચાલી નીકળી એટલે તો આ ચેપ્ટર નું નામ નાવડી ચાલી છે એટલે શું થાય છે તેમની નાવડી ચાલી નીકળી એટલે પછી એ પાણીમાં નાવડીને તરતી મૂકે છે અને પછી એમની નાવડી કેવું લાગે છે પાણીમાં તરવા એટલે કે ચાલવા લાગે છે દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું હવે દેડકો તો શું હતું તરવામાં મસ્ત હતો એને તો પાણી મળી ગયું એટલે એને તો મજા પડી ગઈ હતી એને એના પછી એના ફ્રેન્ડ્સની એટલે કે મિત્રોની યાદ ના આવી એટલે દેડકાએ પાણીમાંથી શું કર્યું માથું બહાર કાઢ્યું એટલે જોવે છે કે આ પાણીમાં અચાનક શું આવ્યું તે નાવડી સુધી પહોંચી શકવાનો નતો એટલે શું થાય છે પછી એ જમ્પ મારે છે આવી રીતે અને કૂદકો મારે છે અને નાવડી સુધી પહોંચવાનો ટ્રાય કરે છે પણ જે પીલું ઉંદર કીરી અને ભમરો જે નાવડીમાં બેઠા હતા એ નાવડી સુધી પહોંચી શક્યો નહીં પછી શું થાય છે દેડકાને પણ શું લાગે છે ખોટું લાગે છે એટલે એને એની ભૂલ સમજાય છે કે મેં મારા મિત્રોનો સાથ આપ્યો નહીં અને હું એમ જ પાણીમાં ખુશ થઈને કૂદી પડ્યો તમને આ સ્ટોરી સમજમાં આવી ગઈ હશે હવે આપણે એના પર જે એના આધારે જે પ્રશ્નોના જવાબ છે તે સમજીશું સ્ટુડન્ટ પહેલું ચેપ્ટર જે આપણે જોયું નાવડી ચાલી તેના આધારે આપણે શું કરીશું હવે પ્રશ્નોના જવાબને સમજવાનો પ્રયત્ન કરીશું તમે પ્રશ્નોના જવાબને ધ્યાનપૂર્વક સાંભળજો પહેલું છે તમારું શબ્દ સમજૂતી એટલે કે સિમિલર વર્ડ અથવા તો ગ્લોસરી આપણે કહી શકીએ છીએ શબ્દાર્થ હવે એમાં જોઈએ પીલું પીલું એટલે કે મરઘીનું બચ્ચું પછી છે નાવડી નાવડી એટલે હોડી નાવ બંનેમાંથી કોઈ બી લઈ શકો છો આપણે પાણી જળ નીર પાંદડું પાન ઝડપથી તો એનો મતલબ થાય છે એનો અર્થ થાય છે જલ્દીથી લાકડી તો લાકડી નોથ છે સોટી હવે તમારો નવો પ્રશ્ન આવે છે એમસીક્યુ એમસીક્યુમાં આપણે ખબર છે તમને લોકોને કે તમને એક પ્રશ્ન આપ્યો હોય છે અને નીચે તેના શું આપેલા હોય છે વિકલ્પ આપેલા હોય છે આ વિકલ્પમાંથી તમારે ગમે તે સાચો એક વિકલ્પ પસંદ કરીને એનો ઉત્તર લખવાનો હોય છે તો પહેલો પ્રશ્ન આપણે આ રીતે જોઈએ છીએ સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું હવે પહેલા આપણે એના વિકલ્પ જોઈ લઈએ અ પીલું બ ઉંદર ક દેડકો હવે તમે લોકો આગળ જે કાવ્ય ભણ્યા એમાં આવી ગયું હતું કે સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું હતું બધા મિત્રો એક સાથે ફરવા નીકળ્યા હતા એમાં સરોવરનું પાણી જોતા દેડકો ખુશ થઈ ગયો અને પાણીની અંદર કૂદી પડ્યો એવું આપણે આગળ ભણ્યા તો ઉત્તર શું આવશે એટલે કે જવાબ આવશે એનો રાઈટ આન્સર છે ક તો રીતે લખીશું સરોવરનું પાણી ખુશ થઈ ગયો તો અહીંયા શું આવશે ઉત્તરમાં જે બોક્સમાં શું લખીશું આપણે ક નેક્સ્ટ પીલું ઉંદર કીડી અને ભમરાએ સુ બનાવવાનું વિચાર્યું તો પાણીમાં કૂદી પડ્યો એ લોકો શું બનાવવાનું વિચાર્યું હતું એ લખવાનું છે પેલા આપણે વિકલ્પ જોઈ લઈએ અ બ પતંગ ક ઘર હવે પીલું ઉંદર કીરી અને ભમરાય શું બનાવવાનું વિચાર્યું હતું એ તમને લોકોને યાદ હોવું જોઈએ તો શું આવે છે સાચો આન્સર આવશે યાની કે રાઈટ આન્સર છે અ નાવડી નાવડી એટલે શું હોડી એટલે તો દરેક વસ્તુ પોતપોતાને જે મળ્યું એ સામાન લઈ આવ્યા અને એની શું બનાવી હતી નાવડી એટલે કે હોડી બનાવી હતી નેક્સ્ટ ક્વેશન નારિયેડની કાચલી કોણ લઈ આવ્યું હવે તમારે લોકો તમને યાદ હોવું જોઈએ કે નારિયેળની કાચલી કોણ લઈ આવ્યું પહેલા વિકલ્પ જોઈ લઈએ એટલે તમને જલ્દી જલ્દી યાદ આવી જશે અ બ ઉંદર ક કીડી તો પીલું તો પાંદડું લઈ આવ્યું હતું કીડી લાકડી લઈ આવી હતી તો બચ્યું પણ આમાં ઉંદર નારિયેળની કાચલી લઈને આવ્યો હતો તો ઉત્તર શું આવશે બ ઉંદર નવો પ્રશ્ન છે તમારો એક એક વાક્યમાં ઉત્તર લખો એટલે કે તમારે શું છે તમને એક ક્વેશ્ચન આપ્યો છે એના ઉત્તર તમારે શોર્ટમાં એટલે કે એક એક સેન્ટેન્સમાં લખવાનો છે ફર્સ્ટ છે ક્વેશ્ચન કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા હવે આપણે જે ચેપ્ટર જોયું એમાં આપણે કે સ્ટાર્ટિંગમાં જે ફર્સ્ટ હતી હતી એ જ કે કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા તો આપણે આનો આન્સર લખીએ કીડી અને ભમરા સાથે દેડકો પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા નેક્સ્ટ ક્વેશ્ચન છે પાણીમાં કોણ કૂદી પડ્યું હવે સરોવરનું પાણી જોયું હતું તે પાણી જોઈને કોણ ખુશ થઈ ગયું હતું અને પાણીની અંદર એણે કૂદી પડ્યું એટલે કે જમ્પ માર્યો હતું એ તમને ખબર છે તો આપણે સાચો આન્સર આવી રીતે લખીશું પાણીમાં દેડકો કૂદી પડ્યો નેક્સ્ટ ક્વેશન તરતા કોને કોને આવડતું ન હતું પહેલા તમે ક્વેશ્ચન સાંભળો પેલા શાંતિથી કે કોને કોને તરતા આવડતું ન હતું એની વાત થઈ રહી છે તો આપણે એ લખવાનું છે પીલું ઉંદર કીડી અને ભમરાને તરતા આવડતું ન હતું ખાલી દેડકાને જ તરતા આવડતું હતું બાકી પીલું ઉંદર કીડી અને ભમરાને તરતા નહોતું આવડતું નેક્સ્ટ ક્વેશ્ચન પીલું ઝડપથી શું લઈ આવ્યું તો શું આવશે આન્સર પીલું એક પાંદડું લઈ આવ્યું લઈ આવ્યો તો તમારે યાદ રાખવાનું છે નાવડી બનાવવા ભમરો દોરી લઈ આવ્યો નવો પ્રશ્ન છે તમારો પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ફર્સ્ટ નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું હવે તમને યાદ છે આપણે આમાં આન્સર આ રીતે લખવાનો છે કે નાવડી બનાવવા માટે કોણ શું લઈ આવ્યું નાવડી બનાવવા પીલું પાંદડું નાળિયેળની કાચલી કીડી લાકડી અને ભમરો દોરી લઈ આવ્યો નેક્સ્ટ ક્વેશ્ચન પીલું ઉંદર કીડી અને ભમરાએ નાવડી કેવી રીતે બનાવી એટલે કે આ જે ચાર ફ્રેન્ડ્સ હતા એ લોકોએ કઈ રીતે નાવડી બનાવી એ આપણે લખવાનું છે એટલે હોડી કઈ રીતે બનાવી તી પીલું પાંદડું ઉંદર નારિયેળની કાચલી કેળી લાકડી અને ભમરો દોરી લઈ આવ્યો આ બધાએ ભેગા મળીને નાવડી બનાવી હવે તમારો નવો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તો આપણે પેલા ખાલી જગ્યામાં પહેલો પ્રશ્ન આ રીતે જોઈએ દેડકાને આપણે આ રીતે લખીશું દેડકાને તરતા આવડતું હતું નેક્સ્ટ ડેશ નારિયેળની કાછલી લઈ આવ્યો કોણ લઈને આવ્યું હતું નારિયેળની કાચલી તો આપણે લખીએ છીએ એનો રાઈટ આન્સર આવશે ઉંદર તો ઉત્તર આવશે ઉંદર નારિયેળની કાચલી મરઘીનું બચ્ચું સૌથી પહેલું એ જ લઈને આવ્યું હતું તો શું આવશે ઉત્તર આવશે એટલે કે રાઈટ આન્સર આવશે પાંદડું તો ઉત્તર લખીશું પીલું પાંદડું લઈ આવ્યું ન્યુસ્ટ ક્વેશ્ચન ખરા વિધાન સામે અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એટલે કે શું છે તમારા ફોલ્સ છે રાઈટ સેન્ટેન્સ સામે રાઈટ એન્ડ રોંગ સેન્ટેન્સ સામે ખોટાની નિશાની એટલે કે ક્રોસની નિશાની કરવાની છે ફર્સ્ટ ક્વેશ્ચન ઉંદરને તરતા આવડતું હતું હવે આ સેન્ટેન્સ રાઈટ છે કે રોંગ છે તમને ખબર છે કે આ સેન્ટેન્સ કેવું છે વેરી ગુડ રોંગ તરતા કોને આવડતું હતું ખાલી દેડકાને તો અહીંયા શું આવશે આપણે શું કરીશું સેન્ટેન્સ ને રોંગ એટલે કે ખોટું નેક્સ્ટ કીડી એક લાકડી લઈ આવી હવે યાદ કરો કે કીડી શું લઈને આવી હતી તો રાઈટ કીડી શું લઈને આવી હતી લાકડી જ લઈને આવી હતી તો આન્સર શું આવશે અહીંયા રાઈટ નેક્સ્ટ સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે નહીં હવે આપણે બધા સાથે મળીને કામ કરીએ તો આપણને શું સફળતા ના મળે એ કામ જલ્દી પૂરું ના થાય થઈ જાય એટલે કે આ સેન્ટેન્સ કેવું છે રોંગ છે હંમેશા શું થાય ભેગા મળીને જ કામ કરવું જોઈએ તો અહીંયા શું આવશે આ સેન્ટેન્સ કેવું આવશે રોંગ આવશે એટલે કે ખોટું નેક્સ્ટ દેડકાને હસવા પર પસ્તાવો થવા લાગ્યો હવે યાદ કરો કે દેડકો જે પાણીમાં કૂદી પડ્યો હતો અને એને એના મિત્રોને બોલાવ્યા બી નતા પછી એના મિત્રોએ શું કર્યું હોડી બનાવી અને પાણીમાં એ પણ તરવા લાગ્યા હતા એટલે પછી દેડકાને એને જે આવું કર્યું હતું એના પર શું થયું તું પસ્તાવો થયો હતો ને એ વાતનું દુઃખ થયું હતું ગિલ્ટી ફીલ થયું હતું એટલે શું આવશે રાઈટ તો આ સેન્ટેન્સ કેવું છે રાઈટ એટલે કે સાચું નેક્સ્ટ છે આપણો પ્રશ્ન ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો હવે તમને શું આપ્યું છે એક શબ્દ આપ્યો હશે હવે એ પહેલા એક્ઝામ્પલ આપ્યું છે એવા જ તમારે શું બનાવવાનું છે એક્ઝામ્પલના આધારે એવું સેન્ટેન્સ બનાવવાનું છે એટલે કે વાક્ય બનાવવાનું છે ઉદાહરણ છે આપણું દેડકો તો દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે એ આપણું વાક્ય છે એટલે કે સેન્ટેન્સ છે હવે એવા બીજા આપણને વર્ડ એટલે કે શબ્દ આપ્યા છે પછી શું કરવાનું છે આપણે એના પરથી વાક્ય બનાવવાના છે તો જોઈએ ફર્સ્ટ ચકલી હવે ચકલી કઈ રીતે બોલે છે એ લખવાનું છે એટલે કે જે આપણને આપેલું છે એ કેવો અવાજ નીકાળે છે એના વિશે લખવાનું છે તો ચકલી શું કરે તમને ખબર છે બધાને હા વેરી ગુડ ચકલી ચી ચી કરે છે સેકન્ડ ઉંદર ઉંદર કેવું બોલે અરે વાહ બધાને આવડે છે ઉંદર ચૂ ચૂ કરે છે કબૂતર કબૂતર જોયું હશે અને કેવું બોલે છે એ બી સાંભળ્યું હશે તો આવશે કબૂતર ઘૂં ઘૂં કરે છે ભમરો હવે ક્યાંક પાર્કમાં કે બગીચામાં ગયા હશો ત્યાં ભમરો જોયો હશે અને ઘણી વખત ઘરે બી આવી જતો હશે ભમરો તો આપણે એને ઘરમાંથી બહાર નીકળવાનો ટ્રાય કરીએ છીએ તો કેવું બોલતો હોય છે કરે છે જે તમારા બધાનો ફેવરેટ હશે કે એનો બહુ અવાજ તમને ગમતો બી હશે હે ને કે નથી ગમતો કાગડાનો અવાજ કોઈને ના ગમે તો કાગડો કેવું બોલે છે કાઉ કાઉ કરે છે નેક્સ્ટ ક્વેશન કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે તમને શું આપેલું છે અહીંયા તમને અલગ અલગ વર્ડ આપ્યા છે અહીંયા ક્વેશ્ચન છે અને તમારે એના આન્સર એમાંથી ચૂઝ કરીને લખવાના છે ફર્સ્ટ છે ઉંદરનું રહેઠાણ એટલે કે દરેકના રહેઠાણ વિશે આપેલું છે કે કોણ ક્યાં રહે છે તો ઉંદરનું રહેઠાણ એટલે કે ઉંદર ક્યાં રહે છે તો ઉત્તર આમાંથી લખીશું એટલે કે આન્સર લખીશું દર સેકન્ડ વાઘ વરુનું રહેઠાણ એટલે શું આવશે વાઘ અને વરુ ક્યાં રહે છે તો શું આવશે સાચો આન્સર નેક્સ્ટ પંખી ઝાડ પર રહેવા છે છે તે હવે પંખી રહે ઝાડ ઉપર શું બાંધે બધાને ખબર છે તો આવશે માળો નેક્સ્ટ ઘેટા બકરાને જ્યાં પૂરવામાં આવે તે તો ઉત્તર આવશે વાડો નેક્સ્ટ માણસ નું રહેઠાણ આપણે બધા ક્યાં રહીએ છીએ તો ઉત્તર આવશે ઘર સાપનું રહેઠાણ ક્યાં આવશે રાફડો નેક્સ્ટ છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે તમને આમાં મજા આવશે તમને અહીંયા અલગ બ્રેકેટમાં આપેલા છે આન્સર તમારે ચૂઝ કરીને લખવાના છે હવે હું પહેલું બતાવું છું તમને ક્વેશ્ચન જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ હવે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એ સેના નામ છે મંથ નેમ છે મંથ ને શું કહેવાય મહિનાના નામ અથવા તો માસના નામ તો અહીંયા તમને માસ આપેલું છે તો સાચો આન્સર શું આવશે માસ સફરજન દાડમ કેરી તો શું આવશે સફરજન દાડમ કેરી શું છે ફ્રુટ્સ તો ફ્રુટ્સ શું કહીશું આપણે ફળ તો અહીંયા શું આવશે ફળ રાતો પીળો લાલ શેના નામ છે કલરના એટલે કે રંગના નામ છે તો અહીંયા શું આવશે રંગ શિયાળો ઉનાળો ચોમાસું શું છે સીઝન તો સીઝન ને શું કહેવાય છે ઋતુ તો અહીંયા ઋતુ આપેલું છે તો અહીંયા આપણે ઉત્તર લખવાનો છે ઋતુ કાકા માસી એ બધા શું છે એટલે એને શું કહેવાય સંબંધ એટલે અહીંયા આપણે સંબંધ લખીશું નેક્સ્ટ દૂધી કારેલા ભીંડા તો શું આવે એને કઈ કેટેગરીમાં મૂકી શકો તમે વેજીટેબલ એટલે કે શાકભાજી તો શાકભાજી આપણને આપેલું છે તો અહીંયા આપણે આન્સર લખીશું શાકભાજી મોર પોપટ કાબર આવે છે તો તો બર્ડ્સ શું આપીશું આપણે નામ પંખી ગુજરાતીમાં એને આપણે શું કહીશું પંખી નેક્સ્ટ છે તમારો ક્વેશ્ચન જોડણી સુધા જોડ સાચી જોડણી લખો એટલે કે તમને જે વર્ડ આપ્યો છે એ કરેક્ટ આપ્યો નથી તમારે એને શું કરવાનું છે એમાં કરેક્શન કરવાનું છે ના વડી હવે ડી છે એમાં ડી ની આગળ કેવી માત્રા છે તમારે નાની એટલે કે રસઈની માત્રા છે નાની ઈની માત્રા છે તો નાવડી કઈ રીતે લખાય સાચી રીતે નાવડી એટલે કે મોટી એટલે કે દીર્ઘયની માત્રા લાગે હવે કીડી આપ્યું છે એમાં બંનેમાં નાની ઈની માત્રા એટલે કે રસઈ આપેલી છે પણ એ ખોટું છે એને સાચું કરવું હોય તો શું આવે કીડી બંનેમાં કઈ માત્રા આવે છે મોટી એટલે કે મોટી માત્રા દીર્ઘઈ આવે છે પાન દુ પાંદડું આપેલું છે તો લખવાનું શું આવે છે બોલીએ છે પાંદડું તો પા ઉપર અનુસ્વાર આવે છે અને ડ ઉપર અનુસ્વાર આવે છે એટલે કે બિંદી આવે છે એટલે બની જાય છે પાંદડું નાળીયે ર હવે ડી છે અળ છે એ ખોટો આપેલો છે જેની માત્રા છે એટલે આપણે અહીંયા કરેક્શન કર્યું અળમાં કઈ આવે છે નાની ઈની એટલે કે રસોઈ આવે છે એટલે બની ગયું નાળિયેળ પછી છે સરોવર તો સ છે જે છે મીંડાવાળો એટલે કે શરણાઈનો સ છે તો એ સરોવર ચાલે નહીં કેવું સ આવવું જોઈએ સસલાનો એટલે કે સપેરાનો જે તમે કહો છો એ સ આવવો જોઈએ એટલે ઉત્તર થઈ જશે સરોવર પીલું હવે પીલું માં શું આવે છે પને જે છોટી ઈની માત્રા છે એટલે કે રસવાઈ છે એની જગ્યાએ શું આવે છે દીર્ઘય એટલે કે મોટી ઈની માત્રા થઈ જાય એટલે થઈ ગયું પીલું નવો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો ફર્સ્ટ પાણી તો પાણીને શું કહીએ છીએ આપણે નીર જળ સલીલ તમને જે બી યાદ હોય એનો એ ઉત્તર લખી શકો છો સેકન્ડ છે નાવડી તો શું બને એનું સમાનાર્થી શબ્દ બનશે હોડી નેક્સ્ટ મજા એટલે કે આનંદ મોજ તમને જે બી એમાંથી યાદ રહી શકે એ તમે લખી શકો પાંદડું તો શું આવે પાન લાકડી તો એનો સાચો ઉત્તર આવે સોટી માથું તો શીસ મસ્તક શીર એમાંથી બી તમે લખી શકો છો નેક્સ્ટ પ્રશ્ન છે તમારો શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો હવે તમને જે આપેલું છે એ તમારે શું કરવાનું છે કે તમારે કક્કામાં જે વર્ણમાલામાં જે રીતે આવતા હોય છે જે એવી રીતે તમારે લખવાનું હોય છે નાવડી ઉંદર પાણી પાંદડું તો સૌ પ્રથમ શું આવે છે અ આ ઈ ઈ ઉ તો ઉ આવ્યો તો અહીંયા શું આવે ઉંદર પછી કે એવું નથી અ આ ઈ ઉ આવી ગયું એ પછી ક ખ એ પ્રમાણે આપણે જઈએ તો સૌથી પહેલા શું આવે નાવડી પછી આવે પાણી અને પછી શું આવે છે સાચો ઉત્તર પાંદડું સ્ટુડન્ટ ગુજરાતીનું ફર્સ્ટ ચેપ્ટર નાવડી ચાલી તમે લોકોએ ધ્યાનપૂર્વક સાંભળ્યું હશે સમજ્યું હશે થેન્ક યુ